નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઉમદા વાયુની અંદર આગળ અભ્યાસ કરીશું તો ઉમદા વાયુનું જે રસાયણ છે એની આપણે અલગ અલગ રાસાયણિક પદ્ધતિઓ શીખી ગયા હતા હવે આજે આપણે ઉમદા વાયુની અલગ કરવાની ભૌતિક પદ્ધતિઓ શીખવાની છે તો ભૌતિક પદ્ધતિની અંદર પણ ટેમ્પરેચરનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર તો ઉમદા વાયુની ઉત્કલન બિંદુ અલગ અલગનો તફાવત દેખવા મળે છે અને આના માટે નિષ્કર્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે એમના બોઇલિંગ પોઈન્ટ આપેલા છે દેખો હિલિયમ ક્રિપ્ટોન ઝેનોન નિયોન અને આર્ગોનના બધા જ અલગ અલગ છે બરાબર એટલે ઉમદા વાયુને નિષ્કર્ષણ માટે લેન્ડેની પદ્ધતિ ચર્ચો એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે બરાબર તો એ ક્વેશ્ચનનો આજે આપણે અહીં અભ્યાસ કરીશું તો આ પદ્ધતિની અંદર બફિલ પ્લેટો લગાડેલી હોય છે અને જેમની વચ્ચેથી ઓક્સિજન પસાર કરવામાં આવે છે તમને હું એનું ચિત્ર બતાવું છું જુઓ આ છે લીંડેની પદ્ધતિ અહીં જે પ્લેટો ગોઠવેલી છે એ છે બફિલ પ્લેટો અને જેમની વચ્ચેથી હવાને પસાર કરવામાં આવે છે હવે જ્યારે ઉમદા વાયુને આમાંથી પસાર કરવામાં આવે છે એટલે ઓછા બાષ્પશીલ પ્રવાહી વાયુના કારણે એમનું પ્રવાહીકરણ પામે છે જેમાં ઓક્સિજન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને થોડો એન્ટુ હોય છે જ્યારે હિલિયમ નિયોન અને બાકીનો એન્ટુ ઉપરની તરફ જાય છે ત્યાં તેમને વધુ ઠંડા પાડવામાં આવે છે અને એમનું પ્રવાહીકરણ કરવામાં આવે છે એટલે અહીં કુલ ત્રણ ભાગની અંદર એમનું વિભાજન થાય છે પહેલો ભાગ જેમાં બાષ્પશીલ હિલિયમ નિયોન અને એન્ટુ હોય છે ભાગ બે જેમાં ઓ અને આર્ગોનનું મિશ્રણ છે જે મધ્યમાં મળે છે અને ભાગ સી જેમાં પ્રવાહી ઓક્સિજન ક્રિપ્ટોન અને ઝેનોન મળે છે તેમજ ઉમદા વાયુનું અલગીકરણ કરવામાં આવે છે તો હવે પ્રત્યેક ભાગનું આપણે અલગ અલગ વિભાજન કરીશું અને એમાંથી આપણને જોઈતા વાયુને આપણે અલગ કરીશું તો સૌથી પહેલો જે ભાગ છે એમાં છે હિલિયમ અને નિયોન તો હિલિયમ અને નિયોનનું અલગીકરણ દેખીએ હિલિયમ અને નિયોનના અલગીકરણ માટે ભાગ એક જે છે એને અહીંયા આગળ આપણે જે એર લખેલું છે ત્યાંથી અંદર એડ કરીશું બરાબર અંદર ફિલ્ટર નાખેલા છે દેખો તો અહીં હિલિયમ અને નિયનના મિશ્રણને પ્રવાહી એન્ટુ દ્વારા ઠંડુ પાડવામાં આવે છે અને પ્રવાહિત કરવામાં આવે છે હવે N2 અહીંયા આગળ સંગ્રહિત થશે બાકીનું જે મિશ્રણ જે છે એ પસાર થશે એન્ટુના બાકીના જથ્થાને આઠસો સેલ્સિયસ તાપમાને ગરમ કેલ્શિયમ પર રાખવામાં આવશે એટલે હવે જ્યારે ગરમ કેલ્શિયમ સાથે એની રિએક્શન થશે ત્યારે અહીંયા તમને અહીંયા રિએક્શન આપેલી છે દેખો CaC2 પ્લસ એન ટુ આઠસો સેલ્સિયસ શું બનાવે છે સીએ સી એટલે કે સાઇનાઇડ જે કેલ્શિયમ સાઇનાઇડ બનાવે છે હિલિયમ અને નિયોનનું મિશ્રણ હાઇડ્રોજન દ્વારા ઠંડુ પાડીને માઇનસ બસો ત્રેપન અંશ સેલ્સિયસે નળીમાંથી પસાર કરીને નિયોન બસો છેતાલીસ અંશ સેલ્સિયસે ઘન બને છે પણ પરંતુ હિલિયમ અવસ્થામાં જ રહે છે અને જેને એકઠો કરી લેવામાં આવે છે એટલે નિયોનનું શું થઈ જશે ત્યાં આગળ ઘન બની જશે બરાબર જ્યારે હિલિયમ જે છે એ વાયુ સ્વરૂપમાં જશે એટલે હિલિયમને એ લોકો અલગ કરી લેશે અને નિયોન જે છે એ ઘન સ્વરૂપમાં રહેશે પછી નિયોન પણ અલગ કરી શકાશે હવે ભાગ બે આર્ગોનનું અલગીકરણ તો આ આર્ગોનના અલગીકરણ માટેનું તમને અહીંયા આગળથી જે યુઝ થાય છે મશીન એનો એનો ફોટો આપેલો છે આર્ગોન અને ઓટુ બંને મિશ્રણ તરીકે આવે તો એમને એક ખંડમાં ભેગા કરવામાં આવે જેમાં સર્પાકાર નળીઓમાંથી પ્રવાહી નાઇટ્રોજન પસાર કરવામાં આવે ઓક્સિજનની વધુ પડતી માત્રા જમા ત્યાં જમા થઈ જાય છે અને આર્ગોન ખંડમાં ઉપરના ભાગમાંથી બહાર નીકળી જાય છે આર્ગોનમાં થોડી માત્રામાં ઓક્સિજન હાજર હોય છે જેને ગરમ કોપર પરથી પસાર કરવામાં આવે તો એ દૂર થાય છે કારણ કે આપણને કોપર ઓક્સાઇડ મળે આપણે ઓલરેડી એ રિએક્શન દેખી ચૂક્યા છીએ હવે છે ભાગ સી જે સૌથી નીચે ભેગો થાય છે ક્રિપ્ટોન અને ઝેનોન ક્રિપ્ટોન અને ઝેનોન કેમ નીચે રહી જાય છે એ સમજજો કારણ કે ક્રિપ્ટોન અને ઝેનોન કેવા છે ભારે છે હિલિયમ કેવું છે એમાં બે જ ઇલેક્ટ્રોન છે એ ફોરું છે આર્ગોન ફોરું કહેવાય બરાબર નિયોન દસ જ ઇલેક્ટ્રોન છે એટલે એ હિલિયમ અને નિયોન સૌથી ઉપર જાય છે કારણ કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ ઓછી છે અને બહુ નાના છે બરાબર બીજા બધા નીચે રહે છે કારણ કે એમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે એમાં ક્રિપ્ટોન અને ઝેનોનની અંદર પણ છે જ એટલા માટે એ લોકો નીચે રહી જાય છે તો ઓક્સિજનને બાષ્પીભવન કરીને અલગ કરી શકાય છે બાકી રહેતા પ્રવાહીમાં ક્રિપ્ટોન અને ઝેનોનની માત્રા અધિક હોય છે તેમના ઉત્કલન બિંદુમાં ઘણો તફાવત જોવા મળે છે જેથી તેને બાષ્પાયણ દ્વારા અલગ કરી શકાય છે જુઓ આ જે મશીન છે એની અંદર એક તરફથી પ્રવાહી ઓક્સિજન ક્રિપ્ટોન અને ઝેનોન ઉમેરવામાં આવે છે એમાં ઓક્સિજન વાયુ ઉપરની તરફથી નીકળી જાય છે ક્રિપ્ટોન અને ઝેનોન જે છે એ નીચેની તરફ જાય છે નીચે બીજા ચેમ્બરની અંદર ગયા બાદ એમાંથી ક્રિપ્ટોન અને ઝેનોનને તમે અલગ કરી શકો છો કારણ કે બંનેના ટેમ્પરેચરની અંદર બહુ મોટો તફાવત છે હવે છે ઉમદા વાયુના ઇલેક્ટ્રોનીય વિન્યાસ જો હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન બધાના એટોમિક નંબર તમને આપેલા છે અને એમની ઇલેક્ટ્રોનિક કન્ફ્યુગેશન આપેલી છે તમે દેખશો તો એમની કન્ફ્યુગેશન કમ્પ્લીટલી ફૂલફિલ થયેલી દેખાશે હિલિયમની અંદર વન એસ ટુ છે નિયનની અંદર વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ છે બરાબર આર્ગોનની અંદર વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ છે તો અહીંયા આગળ પાછળનો જે છેલ્લું તમે દેખશો ને દેખો થ્રી પી કે પછી ફાઇવ પી કે સિક્સ પી તો એમની અંદર કમ્પ્લીટલી ઇલેક્ટ્રોન ભરેલા હશે છ કારણ કે પી કક્ષક ની અંદર છ ઇલેક્ટ્રોન ભરાય આપણે જાણીએ છીએ તો આ સંપૂર્ણ ઇલેક્ટ્રોન જે રચના છે જેના કારણે એ લોકો બીજા કોઈની સાથે રિએક્શન કરતા નથી જુઓ અહીંયા આગળ એમના ચિત્રો આપેલા છે દેખો હિલિયમ છે નિયોન છે આર્ગોન ક્રિપ્ટોન અને ઝેનોન છે એમના ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે ગોઠવાયેલી છે પહેલી કક્ષા જે છે તેમાં બેથી બે ઇલેક્ટ્રોન સંપૂર્ણ છે એની પછીની જે છે એમાં આઠ ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે બરાબર તો તમે દેખી શકો છો કે એની જે રચના જે છે એ સંપૂર્ણ છે એમને કોઈ ઇલેક્ટ્રોનની જરૂર છે નહીં હવે છે કે ભાઈ આ ઉમદા ઉમદાવાયુ જે છે એમના સંયોજનની બનાવટ ઉમદા વાયુના બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાના કારણે આયનીકરણ ઉર્જા ખૂબ જ વધુ છે એટલે સહેલાઈથી અલગ કરી શકાતા નથી ઓક્સિડેશન કરતાં અને રિડક્શન કરતાં વડે સામાન્ય રીતે સંયોજન બનતા નથી કારણ કે નોર્મલી આપણે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા તરીકે રિએક્શન કરીને કોઈપણ પદાર્થની સંયોજન બનાવી દેતા હતા પણ અહીંયા આગળ એવું થતું નથી બરાબર આવી સ્થિતિની અંદર આવા સંયોજનોના કેટલાક અસ્તિત્વ છે જેઓ અસ્થિર છે બરાબર જેમાં બે મુખ્ય છે એક આભાસી સંયોજન અને એક સાચા સંયોજન બરાબર આભાસી સંયોજન એટલે કે તમને લાગે કે સંયોજન છે બરાબર પણ રિયાલિટીમાં હોતા નથી બરાબર ચલો એમની ઉત્તેજિત અવસ્થાના જે બનતા સંયોજનો છે એ આભાસી સંયોજનો છે તો સૌથી પહેલાં આપણે આભાસી સંયોજનોની અંદર જે સંયોજનો છે એમનો અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ તો કે ઉત્તેજિત અવસ્થાની અંદર બનતા સંયોજનો હિલિયમ જે છે એ આ પ્રકારના સંયોજનો બનાવે છે તેને રાસાયણિક રીતે સક્રિય કરવા માટે વન એસ ઇલેક્ટ્રોનને ટુએસમાં બઢતી આપવી પડે છે હવે સમજો હિલિયમ બહુ નાનો છે બરાબર ને દેખો અહીંયા આગળ હિલિયમ જે છે એ બહુ નાનો છે એની પાસે બે જ ઇલેક્ટ્રોન છે પણ છતાં પણ કેન્દ્રની બહુ નજીક છે બરાબર જે રેડ છે એ કેન્દ્ર છે ન્યુક્લિયસ છે તો એ એની બહુ નજીક છે અને એમાંથી ઇલેક્ટ્રોનને આપણે શું કરવાનો માંથી ટુ એસમાં મોકલવાનો તો ત્યારે જ્યારે તમે એને વન એસમાંથી ટુ એસમાં એક ઇલેક્ટ્રોનને મોકલો એટલે હવે શું થઈ જાય વન એસ ટુની જગ્યાએ વનએસ વન અને ટુ એસ વન થઈ જાય બરાબર અને ત્યારે આપવી પડતી ઉર્જા કેટલી છે 460 કિલો જૂલ પ્રતિ મોલ આ બહુ જ વધારે શક્તિ કહેવાય આ શક્તિ ઊંચા વીજભારથી અથવા તો ઇલેક્ટ્રોન વર્ષા દ્વારા મેળવવામાં આવે છે ઉત્તેજિત પરમાણુઓ ધાતુ સાથે સહસંયોજક બંધ બનાવી શકે છે વીજવિભારના નળીમાં હિલિયમ ભરી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં હિલિયમ ટુ પ્લસ આયનનું અસ્તિત્વ મળે છે બરાબરને એટલા માટે હવે શું થશે હિલિયમ જે છે એ હાઇડ્રોજન સાથે રિએક્શન કરીને એચ ઇ એચ ટુ પ્લસ બનાવે અથવા તો એચ ઇ એચ ટુ પ્લસ મળે છે આમ અન્ય ધાતુ સાથે પીટી થ્રી એચ ઇફી એચઈ પી એચઈ એલ આઈ એચઈ વગેરે મળે છે પરંતુ આવા સંયોજનો કેવા હોય છે અલ્પજીવી હોય છે કારણ કે તેમાંથી હિલિયમ સરળતાથી દૂર કરી શકાય છે જેથી આને સાચા સંયોજન ગણવામાં આવતા નથી ટેમ્પરરી છે બહુ અલ્પજીવી છે તમે જેવો એને કર્યું થોડી અરમતે પાછા હિલિયમને રિમૂવ કરી નાખે પોતાની અંદરથી તો તત્વોના પરમાણુ ક્રમાંકની ત્રિજ્યા વધવાથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત કરવાની સરળતાથી વધવી જોઈએ પરંતુ આવું થતું નથી માટે માની શકાય કે હિલિયમ નાનું હોવાના કારણે આંતરાલીય સંયોજન બનાવતા હોવા જોઈએ બીજું છે કોર્ડિનેશન દ્વારા તો કે દરેક ઉમદા વાયુના પરમાણુમાં બાહ્યતમ કક્ષકની અંદર ઇલેક્ટ્રોનના મુક્ત જોડકાઓ હોય છે માટે બીજા પ્રબળ ગ્રાહક પરમાણુની હાજરીમાં ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે આવી રીતે જો સંયોજનો બને તો ઉમદા વાયુનો મોટા પરમાણુ સરળાઈથી સ્થિર કોર્ડિનેશન સંયોજન બનાવી શકે છે જેના આધારે બુથ અને વ્હીલ્સે આર્ગોન બોરોન બોરોન્ટ્રાઇક્લોરાઈડના ઉષ્મીય પૃથક્કરણનો અભ્યાસ કરો ત્યારે ઠાર બિંદુનો આલેખમાં છ ટોચ મળી બરાબર અહીંયા એ લોકોએ શું કર્યું છે બોરોન ટ્રાયક્લોરાઈડ સાથે એનું પૃથક ઉષ્મીય પૃથક્કરણ કર્યું છે બરાબર અને જેના કારણે એમને ઠાર બિંદુની આલેખની અંદર કેટલી છ ટોચ મળી હતી પણ આ ટેમ્પરરી છે આ પણ કેવું કહેવાય કોર્ડિનેશન દ્વારા એટલે કે કે ભાઈ કમ્પ્લીટલી આપણે એને સાચું તો ના જ કહી શકીએ બરાબર હવે છે દ્વિ ધ્રુવ પ્રેરિત ધ્વિઆકર્ષણ દ્વારા બરાબર દ્વિ ધ્રુવ આકર્ષણ દ્વારા અથવા દ્વિધ્રુવ પ્રેરિત હવે પ્રબળ દ્વિધ્રુવ પદાર્થો હોય બરાબર જેમાં બે ધ્રુવ આવેલા હોય પાણીની અસર હેઠળ ઉમદા વાયુને ધ્રુવીભૂત બનાવે છે બરાબર જેમની અંદર દ્વિધ્રુવ આવેલા હોય પદાર્થો એ બીજા પદાર્થને ધ્રુવીભૂત બનાવી શકે છે બરાબર તો પાણીની અસર હેઠળ એ એમને ધ્રુવીભૂત બનાવે છે તેથી ઉમદા વાયુઓ દિર દુર્બળ દ્વિધ્રુવ ધારણ કરે છે આપણે નહીં કહેતા ચુંબક હોય ચુંબકને આપણે લોખંડની નજીક લઈએ તો લોખંડ પણ ચુંબકની તરીકે વર્તવા લાગે છે અહીંયા આગળ એવી જ પ્રોસેસ છે કે કોઈ દ્વિધ્રુવ પદાર્થ હોય અને તમે એનો ઉમદા વાયુની સાથે મૂકો તો ઉમદા વાયુ પણ એક નિર્બળ દ્વિધ્રુવ તરીકે વર્તવા લાગે છે તો ઉમદા વાયુના પરમાણુનો એક છેડો ધન અને બીજો છેડો ઋણ બને છે આ સ્થિતિમાં ઉમદા વાયુ અને મૂળ ધ્રુવી પદાર્થ સંયોજાઈ શકે છે પણ તેમનું આકર્ષણ ઘણું ઓછું હોય છે માટે આ રીતે બનતા સંયોજનો અસ્થિર હોય છે એટલે આપણે એમને સાચા ગણી શકીએ નહીં બરાબર ઉમદા વાયુનું કદ વધે તો પણ આકર્ષણવાળું બંધારણ ધારણ રહે છે ઉમદાવાયુ પાણી ભારે પાણી સાથે આવા સ્ફટિકમય સંયોજનો આપે છે પરમાણુ ક્રમાંક વધતાં સ્થિરતા વધે છે એના અમુક ઉદાહરણ અહીંયા આપેલા છે દેખો આર્ગોન ઇન્ટુ ફાઇવ એચ ટુઓ ક્રિપ્ટોન ઇન્ટુ એચ ટુઓ ઝેરોન ઇન્ટુ એચ ટુઓ બરાબર હિલિયમ અને નિયોન આવા સંયોજન આપતા નથી કારણ કે એમનો પરમાણુ ક્રમાંક બહુ નાનો છે અને એમની એટલી સ્થિરતા હશે નહીં બરાબર અહીંયા ક્લિયરલી લખ્યું છે દેખો કે પરમાણુ ક્રમાંક વધતાં સ્થિરતા વધે છે તો ઉમદા વાયુઓ ફિનોલમાં સાથે સંયોજન બનાવે છે બરાબર ફિનોલ હોય તો ફિનોલ સાથે પણ રિએક્શન તમને આપી શકે છે ક્રિપ્ટોન ઇન્ટુ ટુ સી આ આ આ આ આ આલ્કોહોલ સાથેનું રિએક્શન છે બરાબર પછી જે ઝેનોન સી સિક્સ એચ ફાઇવ ઓ છે એ શું છે તો તે ફિનોલ સાથેનું રિએક્શન છે બરાબર તો આવા જે સંયોજનો છે એ હાઇડ્રેટ સંયોજનો કહેવાય છે બરાબર પછી છે કેલ્થ્રેટ પિંજર સંયોજનો ભૌતિક ફસામણી દ્વારા બરાબર હવે આની અંદર એવું છે કે ભાઈ ભૌતિક રીતે તમે હિલિયમ નિયોન કે કોઈપણ ઉમદા વાયુના તત્વને આપણે તમે ભૌતિક રીતે એક હોલની અંદર એમને ફસાઈ લો તો એ એની અંદર જોડાઈ ગયું પરંતુ એ એવું તો નથી કે એની સાથે જોડાયેલું છે એ જોડાયેલું નહીં અંદર ફસાયેલું છે એક રીતનું બરાબર એટલે આપણે એમને સાચા સંયોજનોમાં ગણતા નથી કેટલેક કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો લેટાઇસ દ્વારા રચના બનાવે છે અને તેમના સ્ફટિક લેટાઇસની બખોલની અંદર આ વાયુઓ ભરાઈ જાય છે બરાબર એટલે તેનાથી બનતા સંયોજનો કેલ્થરેટ સંયોજનો કેલ્થરેટ એટલે પિંજરું એક પિંજરું બની જાય બરાબર આપણે જો સ્ફટિક બનાવીએ કે ભાઈ કાર્બનિક અને અકાર્બનિક જે પદાર્થો જે સંયોજનો બને છે તો એમની અંદર જે સ્ફટિકમય રચના બને છે એમાં વચ્ચે બખોલ હોય અને બખોલની અંદર જો આવો વાયુ ફસાઈ જાય બરાબર ઉમદા વાયુ કારણ કે એ ઓબ્વિયસલી કોઈ જોડે રિએક્શન ના કરતા હોય અને ક્યાં આગળ વચ્ચે ફસાઈ જાય બરાબર તો એમને કેલ્થ્રેટ સંયોજન કહેવામાં આવે છે ઉમદા વાયુ પુરાયેલા હોવા છતાં તેઓ બંધ બનાવતા નથી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ક્વિનોલને જલીય અથવા આલ્કોહોલના દ્રાવણમાંથી ઉમદા વાયુની હાજરીમાં દસથી ચાલીસ વર્ષ ફટિકીકરણ કરવામાં આવે તે રીતે ત્યાં આગળ બીટા ક્વિનોલની રચનામાં ફોર એમસ્ટ્રોંગના વ્યાસવાળા બખોલમાં ઉમદા વાયુઓ ભરાયેલા રહે છે કેટલા એમસ્ટ્રોંગની છે ચાર ની આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે યાદ રાખવું બરાબર ચાર એમસ્ટ્રોંગની બખોલ ર રચાય છે અને જેની અંદર ઉમદા વાયુઓ ફસાઈ જાય છે આ સ્ફટિક સ્થિર છે પરંતુ પાણીમાં ઓગળમાં આવે ત્યારે બંધ તૂટે છે અને ઉમદા વાયુ બહાર આવે છે અને ક્વિનોલ પાણીમાં રહી જાય છે સ્ફટિકમાંથી બખોલ ચાર એમસ્ટ્રોંગના વ્યાસવાળી હોવાથી તેમાં બંધ બેસી જાય છે અને આ સમયે ક્વિનોલનું જો સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે કેલ્થરેટ સંયોજન બને છે તેમાં પુરાયેલ અણુ પરમાણુ તેમાંથી સરળતાથી દૂર થઈ શકતા નથી આર્ગોન ક્રિપ્ટોન અને ઝેનોન યોગ્ય કદના હોવાથી આવા સંયોજન બને છે બરાબર કારણ કે આર્ગોન ક્રિપ્ટોન અને ઝેનોનનું કદ છે હવે હિલિયમને તમે રાખ્યો હોય તો હિલિયમનું કદ બહુ નાનું છે એ તો ગમે એટલી સાર એમસ્ટ્રોંગની બખોલ હશે તો પણ બહાર નીકળી જશે બરાબર એટલે જરૂરી છે કે એની અંદર શું કહેવાય આર્ગોન ક્રિપ્ટોનને ઝેનોનના કણ તમે અંદર રોકી શકો છો બીજા તમે રોકી શકશો નહીં તો ક્વિનોલની આવી રચના આર્ગોન અને ઝેનોનનું પ્રમાણ કેટલું હોય છે ત્રણ જેમ એકનું હોય છે જો ક્વિનોલ સાથે ઓ ટુ એસઓ ટુ એચ ટુ એસ સી એસ થ્રી ઓ આ વગેરેના અણુ પણ કેલ્ફ્રેટ સંયોજન રચે છે જો એક રચના એમની બતાવો દેખો અહીંયા આગળ જે અંદર પિંક કલર છે એ શું છે આપણો ફસાયેલો વાયુ છે અને એ બખોલ છે બરાબર આ હાઇડ્રોક્નોનનું પિંજર છે જે ચારે બાજુથી એ વાયુને પોતાની અંદર રોકે છે ઠીક છે તો આ જે હતા એ આપણા છે આભાસી સંયોજનો સાચા સંયોજનો નેક્સ્ટ લેક્ચરમાં